આજે આ મુખવાસ બનાવી રહી છું ખાસ સિનિયર સિટીઝન માટે. આ છે વરિયાળી, આ સુવાદાણા, ધાણાની દાળ, એલચી, તજ, લવિંગ અને મરી અને ડાયમંડ સુગર ને હીરા પરના સ્ટાર મસાલા. મનીષા, આમાં કંઈ પ્રપોઝન હોય છે કે શું, કે કેટલું શું લેવું એમ? આમ તો પોતાને સ્વાદ પ્રમાણે, નહીં તો સરખી એમાઉન્ટમાં લઈ શકાય પાપાથી લો એવી રીતે. અને હવે તમે આને શું કરશો? આ બધું શેકી મિક્સ કરી અને ઠંડુ થશે ત્યારે મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખીશ. ઓકે, તો ચલો આપણે આજે મુખવાસ બનાવવાનું શરૂ કરીએ. ચાલો, આ બધી વસ્તુને એક પછી એક ઓવનમાં હું શેકી લઈશ અને ઠંડુ થવા માટે મોટા થાળમાં રાખીશ. અને એક એક આઈટમ ઉપર એક એક ગરમ મસાલો એની પર નાખી દઈશ એટલે તે પણ શેકાતો થાય. આ બધું શેકાયો, બધું ઠંડુ થઈ ગયું છે, ગરમ મસાલો પણ એમાં શેકાઈ ગયો છે. હવે મિક્સ કરી એક મસાલો સાથે ભરી મિક્સીના કપમાં થોડું થોડું નાખીને સાથે થોડી ડાયમંડ સુગર અને થોડો સ્ટાર મસાલો નાખીને મિક્સ મિક્સીના કપમાં એકદમ ઝીણું દળી અને તેને એક સરખું કરવા માટે ચાળી દઈએ. બહુ સરસ સ્મેલ આવી રહી છે. બસ આવી રીતે બધા મસાલો કરી એક સાથે મિક્સ કરી ને પછી એને બોટલ ભરી દઈએ એટલે આપણો મસાલો તૈયાર. આ મારો મુખવાસ તૈયાર થઈ ગયો છે. હવે એને સરખો મિક્સ કરી અને હું બોટલ ભરું છું. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મુખવાસ કહેવાય, સિનિયર સિટીઝન માટે બહુ સરસ. ને એમાં સોપારી વગેરે નાખેલી નથી એટલે કોઈ પણ આર્ટિફિશિયલ એસેન્સ વગેરે એમાં છે જ નહીં. બધું નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સ વાળો આ મુખવાસ તૈયાર થાય.